ज्ञान दीप्ताय मंगलम मंगलम गुरवे स्माकम। सहनाभवतु सहनौ भुनक्तु सहवीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। मत्तः परतरं नान्यत मत्तः परतरं नान्यत किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोदम् सूत्रे मणिगणा इव। भगवान् कहशे कहूं एक अद्वितीय अगर प्रतिज्ञा करमावि यज्ञात्वा नेह भूयो ज्ञातव्यम् अवशिष्यते। जे जाना पशी बीजु कहीं जानो बाक्य रहते नहीं अर्थात जे जानवा थी सर्व जानी जाए छे उत्तरे जो जा रहे आ एक वस्तु सर्व है। भगवान कह के मैंने जानवा थी सर्व जनाई जाए छे तेरे हो जा रहे भगवान सर्व है तो भगवान सर्व छे कई रीते समझवानी वस्तु
એ આંખથી જોવાની વસ્તુ નથી, પરંતુ બુદ્ધિમાં સમજવાની વસ્તુ છે. આંખોળી ઇન્દ્રિયો આપણે જે દેખાડે છે, દેખાડે છે નામ રૂપાત્મક જગત દેખાડે છે, ઉપાધિ દેખાડે છે, વિવિધતા દેખાડે છે. તો બુદ્ધિમાં એનું અર્થઘટન થાય છે કે જે જગતને હું જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું, એ મારા કરતા જુદું છે, હું એને કરતા જુદો છું. આ પ્રકારનો નિશ્ચય બુદ્ધિમાં છે. આપણે ઇન્દ્રિયો નથી કહેતી કે જગત જુદું છે, આમ જુદાઈ છે ને એ આપણા અનુભવનો વિષય નથી. જુદાઈ એ આપણી બુદ્ધિનો નિશ્ચય છે, બુદ્ધિની દ્રષ્ટિ છે. એમ કહે એક પ્રતીતિ છે, ઇન્દ્રિયો જે છે એ જગતની પ્રતીતિ કરાવે છે. એ જે પ્રતીતિ થાય છે એનું શું અર્થઘટન કરવું એ બુદ્ધિ નક્કી કરે. એટલે જગત જુદું છે, હું જુદો છું, એ પ્રકારે એ બુદ્ધિની દ્રષ્ટિ છે કે બુદ્ધિનો નિશ્ચય છે. દ્વૈત છે ને એ બુદ્ધિનો નિશ્ચય છે, સમજવું જોઈએ. દ્વૈત અનુભવનો વિષય નથી. જો દ્વૈત અનુભવનો વિષય હોય તો કોઈ ના કહી શકે કે અદ્વૈત છે. આમ કર્મણી અકર્મ યઃ પશ્યેત, કર્મમાં અકર્મના દર્શન કરવામાં એવું કહેવામાં આપણને આવે એ શક્ય નથી. જો કર્મ જ હોય તો ત્યાં અકર્મ દર્શન કેમ થાય? ત્યારે થાય જ્યારે જે અકર્મ છે એને હું કર્મ માનું છું, જે અકર્મ છે એને કર્મ માનું છું, અને પછી માનું છું કે આ કર્મ છે. ત્યારે ભગવાન કહે છે કે આ કર્મ છે હકીકત નથી, એ તો તારી બુદ્ધિનો નિશ્ચય છે, એને ભ્રમ કહેવાય. આમ જીવનમાં ભ્રમ પ્રવર્તમાન છે. કાય રૂપમાં ભ્રમ છે, બુદ્ધિના ભિન્ન ભિન્ન આ બધા નિશ્ચયો કહો કે બુદ્ધિની દ્રષ્ટિ કહો. પ્રતીતિ એક વસ્તુ છે, દ્રષ્ટિ બીજી વસ્તુ છે. તો વેદાંત આપણી દ્રષ્ટિમાં પરિવર્તન લાવવા ઈચ્છે છે. પ્રતીતિ જીવનની સમસ્યા નથી, દ્રષ્ટિ જયારે વિકૃત હોય ત્યારે પ્રતીતિ સમસ્યા બની જાય, જુદી વાત છે. જીવનની સમસ્યા છે એ દ્રષ્ટિની સમસ્યા છે, પ્રતીતિની નહીં. આપણે દ્વૈતની પ્રતીતિ થતી નથી, આપણે જગતની પ્રતીતિ થાય છે, નામરૂપની પ્રતીતિ થાય છે, ઉપાધિની પ્રતીતિ થાય છે. એ ઉપાધિ આત્મા છે એવું મને ઇન્દ્રિયો નથી કહેતી, મન પણ કહેતું નથી, એવો બુદ્ધિનો નિશ્ચય છે. આ નામ રૂપા જુદું છે, માર્ગ સ્વતંત્ર સત્તા ધરાવે છે એટલે કે સત્ય છે, એવું કઈ આપણી ઇન્દ્રિયો નથી કહેતી, એ પણ બુદ્ધિનો નિશ્ચય છે, જેને વેદાંત ભ્રમ કહે છે. કારણ કે જે નિશ્ચય સત્ય કરતા વિપરીત હોય એને વિપરીત નિશ્ચય કહો, ભ્રમ કહો. આમ જીવનમાં આવા બધા ભ્રમ પ્રવર્તમાન છે, માટે આપણને આબોધની જરૂર છે. સૂર્યનો ઉદય સવારે થાય છે અને સવારથી સાંજ સૂર્ય પૂર્વથી પશ્ચિમમાં આવી રીતે ગતિ કરે છે, એવો આપણો નિશ્ચય છે. તમે કહેશો પ્રતિદિ જે વાત, પણ એવો નિશ્ચય છે. મારે આપણે શીખવાની જરૂર છે કે ભાઈ સૂર્ય આવો જતો દેખાય છતાં પણ એ સ્થિર છે, પૃથ્વી સ્થિર ભાસતી હોય તો પણ એ ગતિમાન છે. તો તેવી રીતે ભગવાન કહે છે કે જે છે તે હું એક છું, અદ્વિતીય છું, મારાથી અન્ય કશું છે જ નહીં. અને તો જ પછી એ અદ્વિતીય ભગવાનને જાણ્યાથી અને અહીંયા વિશ્વમાં આત્મરૂપે જાણ્યાથી, એ ખરું પાછું એ ભગવાન આત્મા જુદો હોય તો વળી પાછો જુદો જ થઈ ગયો, તો પછી બધું જ જણાઈ ગયું. અને તો પછી આપણી બધી જિજ્ઞાસા શાંત થઈ જાય, જીવનનો જાણવાનું બધું જણાઈ જાય, પરમ પુરુષાર્થ સિદ્ધ થાય, જીવનમાં
पूर्ण संतोष प्राप्त थाय। आ द्वैतनुं ज्ञान छे आपणने जीवनमां पूर्ण संतोष आपनारुं छे, माटे आपणने रस छे, होय तो आपणने शुं छे? द्वैत छे। ई अद्वैतने आपणा जीवन साथे कशो संबंध ना होत, आपणा जीवनमां कशो भाग ज ना भजवतुं होत, ई अद्वैत तो पछी आपणने तो पछी आपणो मात्र एक बौद्धिक जाणवानो विषय बनी रहे, एकेडेमिक वस्तु के छे, ब्लेक होल छे छे, ये मात्र एकेडेमिक एटले एक मात्र बौद्धिक जाणवानो विषय बनी रहे। अरे बौद्धिक आनंद आवे एनो, पण एथी जीवनमां के फेर ना पड़े। तो आ अद्वितीयता ए वस्तु छे जे आपणा जीवनमां प्रत्येक क्षणे संकळायेली छे, એટલું જ નહીં પરંતુ એ જ વાસ્તવિકતા છે, અને તેથી એને વિપરીત રૂપે જાણવાથી જ બધું દુઃખ છે, અને માટે એને યથાર્થ રૂપે જાણવાથી બધા દુઃખમાંથી નિવૃત્તિ છે। આ મોટી વસ્તુ છે, આટલી બધી તકલીફ ભગવાન શું કામ લે, આપણે શું કામ લઈએ? કેટલાય ગ્રંથો આપણે ક્યાં વાંચીએ છીએ, કેટલી ચોપડે છે દુનિયામાં, પણ આ અદ્વિતીયતા પરમાત્માની અને આત્માની અદ્વિતીયતા છે, એ જ વેદાંત શાસ્ત્રનો મુખ્ય ઉપદેશ છે, જેનું આપણને એટલે બુદ્ધિમાં એનો દૃઢ નિશ્ચય થઈ જાય તો પછી જીવનમાં કશું પ્રાપ્ત કરવાનું સિદ્ધ કરવાનું રહેતું નથી। એટલે ભગવાન મત્તઃ પરતરં નાન્યત કિંચિત, અન્યત કિંચિત નાસ્તિ હે ધનંજય, મત્તઃ અશ્વ શબ્દને તસ તસીલ પ્રત્યે લગાડ્યો એટલે મત્તઃ ભાઈ આનો લોપ થઈ જાય છે। મત્તઃ એટલે મહારાથી પાંચમી ભક્તિ થઈ ગઈ, મત્તઃ પરતરં, પર એટલે બીજું, તો મત્તઃ પરતરં નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, મારાથી અન્ય કશું છે જ નહીં, અન્યત કિંચિત કઈ અણુ માત્ર મારાથી અન્ય નથી, હું એક માત્ર છું, એક અદ્વિતીય છું, અને આપણો આત્મા છે। તો એ કઈ રીતે ભગવાન સમજાવે છે, અદ્વિતીયતા સમજાવે છે? બીજી પંક્તિમાં મહી સર્વમિદમ પુરોતમ સૂત્રે મણિગણા એવ, સૂત્રમાં જેમ મણિઓનો સમૂહ પરવાયેલો હોય તેવી રીતે આ સમગ્ર જગત મારામાં પરવાયેલું છે। ત્યાં એક વાંધો ઉઠાવવામાં આવ્યો કે ભગવાન આ સૂત્ર અને મણિ તો જુદા હતા હોય, દોરામાં મણી કે મોતી પરવાયેલા હોય તો પરવાયેલા મોતી જુદા છે અને દોરો જુદો છે, જગત આપનામાં પરોવાયેલું હોય આપ તો સૂત્ર સમાન તો એ જુદા તો થયા ને? એટલે ભગવાને બે દ્રષ્ટા પોપ્રોતમ, મારામાં જગત ઓતપ્રોત છે, સૂત્રમાં વસ્ત્ર ઓતપ્રોત છે, તેવી રીતે જગત મારામાં ઓતપ્રોત છે। સૂત્ર વસ્ત્રનું ઉપાદાન કારણ છે, સૂત્ર જ વસ્ત્રના રૂપમાં અભિવ્યક્ત થતું હોય છે, એટલે પોતે જગતનો આધાર છે કહેવા માટે સૂત્રનો દ્રષ્ટાંત આપ્યો, પોતે જગતનો ઉપાદાન કારણ છે, વ્યાપ્ત છે, એ કહેવા માટે આ પ્રોતનું દ્રષ્ટાંત આપ્યું। એટલે ટીકાકારે સુબાલ ઉપનિષદમાંથી કહ્યું કે કેવી રીતે બધું જ સર્વે લોકા આત્મનિ બ્રહ્મણી મણેવ ઓતાઃ પ્રોતાશ્ચ, ત્યાં તો સ્પષ્ટ કહ્યું આત્મનિ બ્રહ્મણી, આત્મા જે બ્રહ્મ છે એમાં જ બધા લોક ઓત અને પ્રોત છે। અને આ પ્રકારનો જે ભેદ આપણે જણાય કે સૂત્ર એટલે સૂત્રમાં દોરામાં અને મોતીમાં એ ભેદ પણ વાસ્તવિક નથી, એવા ટીકાકારે કહ્યું કે છેવટે બે કાર્યના સ્તરે બે જુદા છે પણ કારણના સ્તરે એક જ છે, અર્થાત આ સૂત્ર છે એ પણ પંચમહાભૂતમાંથી સર્જાયેલું છે
અને મણિ કે એ પ્રપંચ સર્જાય છે એ દ્રષ્ટિ જોયું તો બંને એક જ છે. ભૌતિકત્વેન એકત્વમે અવગમ્યતે ન તો ભેદ, બંને ભૌતિક છે અર્થાત પંચમા ભૂતની ઉપજ છે એ દ્રષ્ટિએ એક જ છે. તેથી બ્રહ્મે વેદમ સર્વમિતિ, આ સર્વ બ્રહ્મ છે એવી ઉપનિષદ કહે છે એ જ વાત ભગવાન કી સર્વ હું છું. હવે ચાલો દ્રષ્ટિમાં તો બધું જુદું જુદું દેખાય છે ને, છતાં એક કેવી રીતે છાંદોગ્યમાં તે સમજાવવામાં આવ્યું. પહેલા આખી સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું ને પછી એકમાંથી અનેક કેમ થયા, અનેકમાં કેમ એક રહેલો છે ભાઈ બતાવવામાં આવ્યું. તો 406માં પાન પર હવે ગીતા, આ ગીતામાં પણ છેલ્લી પંક્તિમાં ટીકા કરે છે, તસ્માદેવ યદ અગ્નેહ રોહિતમ રૂપમ તેજસ તદરૂપમ. અગ્નેહ રોહિતમ, વિસર્ગનું શું થયું? લોપ થઈ ગયો. વિસર્ગનો પેલા રેફ થયો, પછી રેફ છે પછીનો એટલે લોપ થઈ ગયો. એટલે છે અગ્નેહ રોહિતમ રૂપમ તેજસ તદરૂપમ. આ છાંદોગ્યનું વાક્ય છે, છઠ્ઠા અધ્યાયનું. જે ઉદ્દાલક ઋષિ શ્વેતક કે હે શ્વેતક, તું હજુ સામે અગ્નિ છે, અગ્નિ હે રોહિતમ રૂપમ, અગ્નિ જે લાલ રંગ દેખાય છે ને તેજ છે તદરૂપમ, એ આ જે મહાભૂત તેજ છે ને એનો જ રંગ છે. એટલે કે આ લાલ રંગના રૂપમાં કોણ છે? તેજસ કે સૂક્ષ્મ અગ્નિ. એ શુક્લમ તદપામ, અગ્નિમાં જે શુક્લ છે અર્થાત જે સફેદ રંગ દેખાય છે એ જળ તત્વ છે. કૃષ્ણમ તદ અન્નસ્ય, અગ્નિમાં જે કાળો રંગ દેખાય છે એ અન્ન કે પૃથ્વી તત્વનો છે. એટલે આ ત્રણ રંગો દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે જેને આપણે અગ્નિ કહીએ છીએ વાસ્તવમાં આ ત્રણ રંગનો સંયોગ છે, લાલ સફેદ અને કાળો, અર્થાત ત્રણ તત્વ. તેજસ તત્વ કહો કે અગ્નિ તત્વ કહો, જળ તત્વ અને પૃથ્વી તત્વ, આ ત્રણ રંગ કહો, એ ત્રણ રંગનો આ સંયોગ છે. માટે જે આપણે અગ્નિ કહીએ છીએ એ આ ત્રણ રંગ છે, જે ત્રણ તત્વ છે. અને તેથી તમે આ કાર્યને કારણ રૂપે જુઓ. જેમ તમે બંગડી બુટ્ટી વગેરેને સુવર્ણ રૂપે જુઓ તો બંગડી બુટ્ટી પણ જતો રહે ત્યાં શું રહે? માત્ર સુવર્ણ જ રહે ને. તેવી રીતે અપાગાત અગ્નેહ અગ્નિત્વમ, આ પ્રકારે અગ્નિને આ ત્રણ રંગ રૂપે જોવામાં આવે, ત્રણ રંગને ત્રણ તત્વ રૂપે જોવામાં આવે, તો હવે અગ્નિ પણ જતો રહ્યો આપણી દ્રષ્ટિમાંથી જતો રહ્યો, તે શું આવ્યું? આ ત્રણ રંગ આવી ગયા, ત્રણ તત્વ આવી ગયા. ત્રિ રૂપાણિત્ય, માત્ર ત્રણ રંગ સત્ય છે, અગ્નિ નામની વસ્તુ રહી નહીં. એટલે આપણી આપણો નિશ્ચય બદલાઈ ગયો. એ જ અગ્નિને આપણે જ્યારે કાર્ય કારણ રૂપથી જોઈએ તો હવે આપણો નિશ્ચય બદલાઈ ગયો. શું છે? ત્રણ રંગ છે. ત્રિ રૂપાણિત્ય સત્ય, ત્રણ રંગ સત્ય છે. એટલે એમ જયારે કહેવામાં આવે કે અગ્નિનું અગ્નિત્વ જતું રહ્યું એટલે કે આપણી બુદ્ધિનો નિશ્ચય બદલાઈ ગયો. હવે આ બુદ્ધિની દ્રષ્ટિ છે, આંખો તો એ જ અગ્નિ દેખાડે છે, આંખ આપણા ત્રણ રંગ પણ દેખાડે છે. એ ત્રણ રંગ પેલા ત્રણ તત્વના છે, માટે હવે અગ્નિ અગ્નિ રહ્યો નથી. શું છે ત્યાં આગળ? માત્ર આ ત્રણ રંગનો ત્રણ તત્વનો જ ખેલ છે. આદિત્ય છે એમ કરી કરીને ઉદ્દાલક ઋષિ એક પછી એક અનેક વસ્તુઓ બતાવે છે. સૂર્ય દેખાડે છે, ચંદ્ર દેખાડે છે, વીજળી દેખાડે છે, અનેક વસ્તુ આ દેખાડે છે કે દરેક ની અંદર ત્રણ રંગનું. આપણે લાલ પેલો વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય એવું નાનપણમાં કહેવાતું હતું. લાલ પેલો પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય. એ લાલ પીળો વાદળીને મેળવો એટલે બાકી બધા રંગ તમને મળે એવું એવું કહેતા હતા. અહીં શું કહ્યું?
કે ભાઈ લાલ કાળો લાલ સફેદ અને કાળો મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણથી થાય. સૂર્ય પણ ત્રણ રંગની ઉપજે છે, ચંદ્ર પણ ત્રણ રંગની ઉપજે છે, જગતના બધા તત્વો જે છે જે દેખાય છે આ ત્રણ રંગની ઉપજે છે. ઇત્યાદિ સૂચિત પ્રકારે એટલે આ પ્રકારે સ્તુતિમાં કહેવામાં આવ્યું કે કેવી રીતે આ બધી વસ્તુઓને જ્યારે કારણ રૂપે જોવામાં આવે ત્યારે એ પોતાનું જે હવે અત્યાર એનો નિશ્ચય બદલાઈ જાય છે. અને આપણે સર્વત્ર ત્રણ રંગનો જ ખેલ દેખાય છે. પછી કહે કે આ ત્રણ રંગની અંદર જે આ પૃથ્વી તત્વ કાળો છે એ તો સફેદ જ છે, કારણ કે પૃથ્વી એ જળની ઉપજ છે, જળ અગ્નિની ઉપજ છે, અગ્નિ સતની ઉપજ છે, એમ કરે નિશ્ચય શું છે બધું શું છે સત છે. સલમુલા સર્વે આ બધાનું મૂળ સત છે. સતમાં સત પ્રતિષ્ઠા સદાયતના આમ સદમુલા સદાયતના સત પ્રતિષ્ઠા મૂળ સતમાં છે, આયતન સતમાં છે, પ્રતિષ્ઠા સતમાં છે. આ પ્રકારે માત્ર બુદ્ધિના નિશ્ચયને બદલવાનો સવાલ છે, કારણ કે બુદ્ધિના નિશ્ચયની જ તકલીફ છે આ બધી. ઇત્યાદિ શ્રુતિ ઉક્ત પ્રકારે રસ પ્રભા પ્રણવાદિ રૂપેણ એ ભગવાન બી વસ્તુ બતાવે છે. ત્યાં અગ્નિ અને આદિત્ય અને ચંદ્રમાને એવું બતાવવામાં આવ્યું એ બધા માત્ર રંગ. ત્યાં શું છે છાંદોગ્યમાં શું કરવામાં આવ્યું કે ચક્ષુથી જે રંગ દેખાય છે અને એને ધ્યાન એ લઈને આ બધા પદાર્થો કહેવામાં આવે. ભગવાન ત્યાં એવું એવી જાતનો સંકોચ નથી રાખતા. જે કોઈ પદાર્થ છે રસ પ્રભા પ્રણવ ભગવાન હું રસ છું, ત્યાં ભગવાન કે હું રંગ છું. બ્રહ્મ કે હું સત છું, એ ત્રણ રંગ છે, બીજા જગત છે. એ ભગવાન કે હું જ રસ છું, પ્રભા છું, પ્રકાશ છું, પ્રણવ છું, એ મારામાં બધા પરોવાયેલા છે. હું કારણ છું, કારણમાં કાર્ય પરોવાયેલું છે એમ કહેવાય. સોનામાં આ બધા અલંકારો પરોવાયેલા છે એમ કહેવાય. તો ભગવાન કે હું કારણ સ્વરૂપે છું, આ બધા કાર્ય મારામાં પરોવાયેલા છે. કારણાત્મના તિષ્ઠત ટૂંકમાં જે કઈ પદાર્થો બધા આપણે ભાસે છે એ બધા પદાર્થો કેવા છે કાર્ય છે. હું કોણ છું બધાનું કારણ છું. કારણ કે ભગવાને દૃષ્ટાંત આપ્યું કે સમગ્ર જગત મારામાં પરોવાયેલું છે. સૂત્રમાં જેવી રીતે મણિ અથવા મોતી પરોવાયેલો હોય તેવી રીતે આ સમગ્ર મારામાં પરોવાયેલું છે. તો ત્યાં સૂત્ર અને મણિનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. પણ સરળ વસ્તુ કઈ છે એટલે કહ્યું કે સૂત્ર પણ સોનાનું હોય અને મણિ પણ સોનાનો હોય તો સરળ થઈ જાય. તેમ કાર્ય છે એને કારણમાં પરોવાયેલું છે. તો ભગવાન કહે છે કે હું કાર્ય કારણ છું, આ બધા કાર્ય છે અને કારણ રૂપે મારામાં આ બધા પદાર્થો પરોવાયેલા છે. અને એ રીતે કારણરૂપી હુંમાં આ સમગ્ર જગત પરોવાયેલું છે. અંતે આપણે શું કરવાની જરૂર છે, આપણી બુદ્ધિની દ્રષ્ટિ જે છે એને એને કાર્યમાંથી કારણમાં લઈ જવાની છે તો નિશ્ચય બદલાઈ જાય. કારણાત્મા તિષ્ઠત સ્વસ્માત પૃથક અર્કાદિનામ સત્તાવામ પ્રતિપાદયતિ. નિયમ એવો છે ને કે કાર્યની કારણ કરતા પૃથક અન્ય કે અલગ સત્તા નથી. જેમ કે ઘડો કાર્ય છે અને માટી કારણ છે તો ઘડાની માટી કરતા પૃથક સત્તા નથી, અલગ સત્તા નથી. તો ભગવાન જેમ દેખાડે કે જે પદાર્થો બધા તમે અનુભવી રહ્યા છો એ પ્રત્યેક પદાર્થમાં હું કારણ રૂપે રહેલો છું, તો કશી વસ્તુ મારા કદાચ જુદી નથી ને. મત્ત પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય, હે ધનંજય મારા કરતા કશી જ વસ્તુ જુદી નથી. કેવી રીતે હું સૂત્ર રૂપે સર્વત્ર વ્યાપ્ત છું, બધું મારામાં પરોવાયેલું છે. કયું સૂત્ર કારણ રૂપી સૂત્ર છું જેમાં આ બધા પદાર્થો
કાર્ય છે અને તેથી કારણ રૂપે સૂત્રમાં મારામાં પરવાયેલા છે, મારા મારા કરતા અલગ નથી. તેથી સ્વસ્માત પૃથક અબર્કાદિયનામ સત્તાભાવમ, ભગવાન રસ છું એ જળનું કારણ છે, રસરૂપ મારામાં જળ પરોવાયેલું છે, એટલે કે રસરૂપી મારા કરતા જળની કોઈ પૃથક કે અલગ સત્તા નથી. માટી રૂપી મારા કરતા જેમ ઘણાની અલગ સત્તા નથી એમ માટી કે, તેવી રીતે આ જળ જેને કહો ને એનું કારણ છે રસ. એ હું રસ સ્વરૂપે છું અને જળની મારા કરતા અલગ સત્તા નથી. સૂર્ય છે પ્રકાશ સ્વરૂપ હું છું, સૂર્ય શું છે કાર્ય છે, હું પ્રકાશ કારણ છું, સૂર્ય મારામાં પરવાયેલા છે, કારણમાં કાર્ય. આ પ્રકારે મારા કરતા કશી જ વસ્તુઓ અલગ સત્તા ધરાવતી નથી. સ્વ અભિન્નત્વ સિદ્ધ હે, કે કશી વસ્તુ મારાથી ભિન્ન નથી. આ જગત કેવું છે, અભિન્ન છે અથવા તો અનન્ય છે. જે કેવું છે તત્ અનન્યત્વમ, જગત કેવું છે પરમાત્માથી અનન્ય છે. તો આઠમા શ્લોકમાં કહે છે, રસોહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષમ દૃશુ. હે કૌન્તેય રસ અહમ અપ્સુ, અહમ અપ્સુ રસ, જળમાં હું રસ છું. પ્રભા અસ્મિ શશિ સૂર્યયો, શશિ એટલે ચંદ્ર, સૂર્ય ચંદ્ર સૂર્યમાં હું પ્રભા તેજ રૂપે રહેલો છું. પ્રણવ સર્વેદેશુ, સર્વેદેશુ બધા જ વેદમાં હું પ્રણવ એટલે ઓમકાર રૂપે રહેલો છું. શબ્દ ખે ખેડા આકાશ, આકાશમાં હું શબ્દ રૂપે રહેલો છું. પૌરુષમ દૃશુ મનુષ્યમાં પૌરુષ રૂપે રહેલો છું. આમ દરેકના કારણ રૂપે રહેલો છું. આ બધા કાર્ય છે એ સર પ્રત્યેકમાં હું તેના કારણ રૂપે રહેલો છું, માટે આ કોઈ વસ્તુ એમનામાં કારણ રૂપે રહેલા મારા કરતા પૃથક નથી, અન્ય નથી. મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, મારા કરતા અન્યત કશી જ વસ્તુ નથી. તો ટીકાકાર સમજાય 407 પાન પર બીજા પેરેગ્રાફ કે અહમ અહમ અપ્સુ રસોસ્મિ. અપ શબ્દને હંમેશા બહુવચનમાં એનો પ્રયોગ થાય છે, એટલે અપ્સુ એ બહુવચન છે, અપ શબ્દ છે. તો અપ્સુ કે અબ શબ્દ એમ કહો, એમાં અપ્સુ સાતમી વિભક્તિ બહુવચન, એમાં હું કોણ છું, રસ છું. રસ કહો સ્વાદ કહો, આમ ટૂંકમાં પંચમહાભૂતની વાત કરે છે. આકાશ મહાભૂત છે એનો કયો ગુણ છે, શબ્દ. વાયુનો સ્પર્શ, અગ્નિનો રૂપ કે રંગ, જળનો રસ, પૃથ્વીનો ગંધ, એને સર્વ વસ્તુ ભગવાન કહે છે. આ પંચમહાભૂતમાં તે ગુણ રૂપે રહેલો છે. એ તમે વિચાર જુઓ, સર્જન થયું ત્યારે પંચતન માત્રાનું સર્જન થયું, શુદ્ધ એટલે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તન્માત્રાઓ. એમાંથી પછી પંચીકરણ દ્વારા આ બધા પંચમહાભૂત જે સ્થૂળ પંચમહાભૂત છે, એટલે એ મૂળ કારણ જે છે ને એ જ આ કાર્ય રૂપે છે. એટલે જળનું મૂળ કયું છે, તન્માત્ર રસ. પૃથ્વીનું મૂળ કયું છે, તન્માત્ર ગંધ. વાયુનો સ્પર્શ જેનો અહીંયા નિર્દેશ નથી પણ સમજી લેવાનો, આકાશનો શબ્દ. અને અગ્નિ કહો એનો રૂપ.
તો બસ આટલું સરળ વસ્તુ ભગવાન કહે છે. અહમ અપસુ રસોસ્મી એટલે શું થાય છે, રસરૂપેણ અપસુ રસોસ્મી એટલે અપસુ રસરૂપેણ તિષ્ઠામી, અપસુ જળમાં હું રસરૂપે રહેલો છું. જયારે એમ કે હું જળમાં છું એટલે શું, હું જળમાં રસ રૂપે, જળમાં રસ છું એટલે જળમાં રસ રૂપે રહેલો છું. અતઃ રસાત્મકે મયી સ્વકારણે આપ પ્રોતા. આગળ જે કહ્યું કે સૂત્રમાં મણિ પરવાલા તેવી રીતે હું રસાત્મક છું, રસ સ્વરૂપ છું, એમાં આ જળ એટલે જળનું કયું થયું, આત્મા થયો, રસ થયો જળનો આત્મા. સ્વકારણ કારણ કહો, ચાલો આત્મા કારણ કહો, તો રસ જે જળનું કારણ છે, જળ એમાં પરવાયેલું છે, એમાં રસમાં જળ રસરૂપી પોતાના કારણમાં પરવાયેલું છે. સ્વકારણે મય આપ એ જ રસ કોણ, હું ભગવાન કહું છું, હું જે રસ સ્વરૂપ છું એમાં જળ પરવાયેલું છે. કારણ કે જળનું કારણ રસ છે, તો જળ રસમાં પરવાયેલું છે કાર્ય, એ રસરૂપે હું છું, મારે જળ રસરૂપી મારામાં પરવાયેલા છે. એટલે શું, મદાત્મના મદેક સત્તા, આ બધું બહુ વચન છે, અપશબ્દનું બહુ વચન છે, એટલા માટે મદેક સત્તા સત્ય મહી તિષ્ઠંતી. આપ આ જળ છે ને બધા, આપ એટલે જળ બહુવચન છે, એ મદેક સત્તા સત્ય મહી તિષ્ઠંતી. એ બાજુ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે સત્ય સતી સત્ય. આ જળ જે છે એ મદાત્મા, હું એમનો આત્મા છું, મને એક સત્તા મારવી સત્તા પ્રાપ્ત કરે છે, અમને કારણ છું. અર્થાત જળમાંથી રસ લઈ લેવામાં તો કશું બચે નહીં, જેમ ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો કંઈ ના બચે, તેવી રીતે જળમાંથી રસ લઈ લેવામાં આવે, કાર્ય કારણ લઈ લેવામાં તો કંઈ ના બચે. ભગવાન કહે કે હું જે રસ સ્વરૂપ છું એમાંથી જળ સત્તા પ્રાપ્ત કરે છે, હું જળનો આત્મા છું, મારે કારણે જળ છે. દૃષ્ટાંત આપે, મૃત કાર્યસ્ય ઘટસ્ય મૃદાત્મના મૃદિ અવસ્થાનમ પ્રત્યક્ષ સિદ્ધમ. કેવી રીતે, જેમ મૃતનું કાર્ય માટીનું કાર્ય જે ઘડો છે એ મૃદાત્મના માટી એનો આત્મા છે, માટે ઘટસ્ય મૃદિ અવસ્થાનમ, પણ આપણે જોઈએ જ છે આપણે કે ઘડાનું અવસ્થાન ક્યાં છે, માટીમાં છે, આ પ્રત્યક્ષ સિદ્ધ છે. તદ્વત તો જેવી રીતે આ ઘડો માટેથી પૃથક નથી, અલગ નથી, તેવી રીતે અલગ, તેવી રીતે આ જળ રસ કરતા અલગ નથી. એ દેખાતું નથી માટે આપણા દેખાય છે એનું દ્રષ્ટાંત આપે. પછી કહે છે, પ્રભાસ્મિ શશી સૂર્યયો તથા શશી સૂર્યયો અહમ પ્રભાસ્મિ. તેવી રીતે સૂર્ય ચંદ્રમા હું પ્રભા છું, પ્રકાશ છું, એટલે તત્કારણ પ્રભારૂપેણ તયો તિષ્ઠામિ. હું સૂર્યચંદ્રમાં રહેલો છું, કઈ રીતે, પ્રભારૂપે એમાં રહેલો છું. તથા તદાત્મકે સ્વકારણે મય તો પ્રોતો, તેથી પ્રભા એટલે તેજ જેમનો આત્મા છું, કારણ છું, એમાં સૂર્યચંદ્ર પ્રોત એટલે કે પરોવાયેલા છે. એટલે શું, મદ એક સત્તા, ટૂંકમાં સત્તા પ્રદાન કરનાર છે આ સૂત્ર છે ને, એ મળીને સત્તા પ્રદાન કરનાર છે, આધાર છે સત્તા પ્રદાન કરનાર માટે દ્રષ્ટાંત છે. સૂત્ર ના હોય તો મણી હોય ના શકે, એટલે કે માળા ના હોય શકે, તો તેવી રીતે આ માળાની અંદર સૂત્ર છે, મળીને સત્તા પ્રદાન કરે છે, એનો આધાર છે. તે ભગવાન કે આ બધા પદાર્થો સત્તા પ્રદાન કરું છું, કઈ રીતે, એમનું કારણ હોવાને કારણે. તથા તદાત્મકે સ્વકારણે મય તૌ પ્રવૃતૌ, તેથી તૌ એટલે કોણ, આ બે કયા, બે શશિ સૂર્ય ચંદ્ર સૂર્ય, એમનું કારણ જે તેજ છે, એ તેજ જે હું છું એવા મારામાં એ લોકો પરોવાયેલા છે. મારે એક સત્તા કો ભૂતવા, મારે કારણે સત્તાવાન છે.
હોવા પણ મારે કારણે છે. તો મારા આત્માના મય એવો વિદ્ય રે. એ સૂર્યની સત્તા ક્યાં છે? તેજમાં. ચંદ્ર સત્તા ક્યાં છે? તેજમાં. તેજ કોને? પરમાત્મા. આમ સૂર્ય ચંદ્ર બંને છે એ તેજ પરમાત્મામાં વિદ્યમાન છે. એમના હોવાથી એમનું હોવાપણું છે. તો કે સૂર્ય ચંદ્ર પણ તેજ સ્વરૂપ પરમાત્માથી ભિન્ન નથી. આ જળ રસ સ્વરૂપ પરમાત્માથી ભિન્ન નથી. પછી સર્વ વેદેશુ જોઈએ. સર્વ દેશેશુ નહીં, સર્વ વેદેશુ રોગાદેશુ પ્રણવ. સર્વ વેદેશુ, બધા વેદમાં હું પ્રણવ છું. સર્વેદેશુ એટલે કે રોગાદેશુ, રોગ થી માણીને રોગ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ, બધામાં હું પ્રણવ છું. ઓમકાર રૂપેણ તિષ્ઠામિ. આમ પ્રણવની અકાર, ઉકાર, મકાર માટે આ ત્રણ વેદ આવે એમ કહેવામાં આવે છે. તો પહેલા અકાર, ઉકાર, મકાર માંથી ત્રણ વ્યાહૃતિ આવી. ભૂહુ ભૂહ સ્વ, એમાંથી ગાયત્રી મંત્રની ત્રણ આ પાદ આવ્યા. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવ ધીમે પ્રચોદય, એમાંથી આ ત્રણ વેદ, એમાંથી ત્રણ લોક, એ પ્રકારે આખું સર્જન થયું. તો આ રીતે આ પ્રણવ જે છે ને એમાંથી આ બધા આવે, આખું જગત આવેલું છે, પણ આ ત્રણ વેદ પણ પ્રણવમાંથી આવ્યા. પછી આ ઋગ્વેદમાંથી ભૂહુ ભૂ સ્વ, ઋગ યજુ ભૂ ભૂ સ્વ વગેરે સમગ્ર જગત આવ્યું. તો એ સર્વ વેદેશુ ઋગાશ્વમ પ્રણવ, બધા વેદમાં હું કોણ છું? પ્રણવ છું. પ્રણવમાંથી બધા વેદ ઉત્પન્ન થયેલા છે. પ્રણવ વેદનો આત્મા છે. પ્રણવ જ વેદના રૂપમાં છે ભગવાન. હું પ્રણવ છું એટલે હું જ વેદ છું. વેદમાં એમના આત્મા રૂપે વ્યાપ્ત છું, કારણ રૂપે વ્યાપ્ત છું. બધી કે સત્તા કાહ ભૂતવા મહી પ્રણવે તિષ્ઠંતી. ટૂંકમાં આ ત્રણેય વેદ છે એમને હું સત્તા પ્રદાન કરનાર છું. પ્રણવના રૂપમાં બધા વેદને હું સત્તા પ્રદાન કરનાર છું. રસના રૂપમાં હું જળને સત્તા પ્રદાન કરનાર છું. તેજના રૂપમાં સૂર્યચંદ્રને સત્તા પ્રદાન કરનાર છું. તેમ પ્રણવ રૂપે બધા વેદને સત્તા પ્રદાન કરનાર છું. શબ્દ ખે, ખે એટલે આકાશ, ખે એટલે વ્યોમની, બીજો શબ્દ વ્યોમન, પણ સાતમી વિભક્તિ. વ્યોમની અહમ શબ્દ હસ્મિ. ખ કહો એટલે વ્યોમ કહો, આકાશ કહો, એનું કયું છે? ગુણ શબ્દ છે. એટલે આ શબ્દ તન માત્ર છે, કારણ છે. આકાશ ભૂત છે, શું છે? કાર્ય છે. તત્કારણ શબ્દ રૂપે તિષ્ઠામિ. આ તો તત્વબોધનું મૂળભૂત બોધ લેસન છે. ટૂંકમાં તત્કારણ રૂપે તિષ્ઠામિ. આકાશમાં એનું કારણ શું છે? શબ્દ. આકાશમાં શબ્દ રૂપે રહેલું છું. શબ્દ કોણ છે? આકાશનું કારણ. એટલે તદાત્મકે મયી સ્વકારણે ખમ પ્રોતમ. તેથી આ ખમ એટલે આકાશ નું કારણ શબ્દ છે. એ શબ્દ હું છું, માટે શબ્દરૂપી મારામાં આ આકાશ છે, એ પ્રોત છે, મારાથી સત્તાવાન છે, મારાથી પ્રસક્ત નથી. મદ એક સત્તાગમ સત મદાત્મના મહી તિષ્ઠતી. ટૂંકમાં આકાશનું હોવાપણું જે શબ્દ છે એને કારણે છે, મારે કારણે છે, અને માટે મારામાં આકાશ રહેલું છે. સૂત્રમાં જે મણી રહેલા હોય તેમ સૂત્રરૂપી કારવ્યા મારામાં શબ્દમાં આકાશ રહેલું છે. પૌરુષમ નૃષુ, નૃષુ પુરુષેશમ પૌરુષમ. તો કે અહમ પૌરુષમ પુરુષ ભાવ પુન લક્ષણમ યેના એમ પ્રમાણે જ્ઞાયતે. જેને પુરુષ કહેવામાં આવે, પૌરુષત્વને કારણે પુરુષ કહેવામાં આવે, એ હું છે, મારો પુરુષ રહેલો છે. એટલે મનુષ્યત્વ કહો તો મનુષ્ય મારામાં રહેલો છે. દરેક મનુષ્ય હું કોણ છું? જેને કારણે મનુષ્ય કહેવાય એ મનુષ્યત્વ છે ને, એ ઓળખે. આ મૂળ માણસ છે ભાઈ, આ સિંહ છે, વાઘ છે, દરેકને ઓળખે કે એ વસ્તુ રહેલી છે ને. બધું કહેવાય, વાઘમાં વાઘ પણ હું છું એમ ટૂંકમાં. વાઘ પણ એવા એ રીતે સિંહ, સિંહત્વમાં સિંહ રહેલો છે, એવી રીતે વ્યાઘ્રત્વમાં વ્યાઘ રહેલો છે, જેવી રીતે પૌરુષત્વમાં પુરુષ રહેલો છે, એવી રીતે અત્વ એ હું છું.
એટલે ઘણા દ્રષ્ટાંતો આપે છે. પૂજ્ય સ્વામીની ભાષામાં કહીએ તો માત્ર એક વાક્ય ચલાવે નથી, હું જ બધામાં છું એવું કહેવું ચાલ્યું હોત ને. મહી સર્વિદમ પુરોતમ સૂત્રે મણે, બધું જ હું જે સૂત્ર છું એમાં સૂત્રરૂપ મારામાં મણીની જેમ બધું પરવાયેલું પતી ગયું કામ. તારું લાંબુ છોડું શું કામ? આ ઉપનિષદની પદ્ધતિ છે. હું કયા પછી એક એક ગણાવે પાછા અંતર્યામી, દરેક દરેક પ્રકરણમાં બધું ગણાય ગણાય કરાય. પૃથ્વીમાં ત્યાંથી માણીને એક એક વસ્તુ, એટલે ભાઈ બહુ થયું, બધું ગણાવે. એટલે મગજમાં બરો ઠસે એ કામ સીધું કરે ને, જેમ જલ્દી સર્વ છે એમ કહી દે. પણ આ ખુશી બીજા દેખાય નહીં આપણે, આ જો આ જળમાં હું છું, પૃથ્વીમાં છું જોજે ભાઈ, આકાશમાં છું ધ્યાન રાખ. એટલે દરેક ગણાય ગણાય ને કહે, જેથી બરોબર આપણો ઠસે કે આ વાત બરોબર છે. એટલે ઇદમ સર્વમ, આ સર્વ એટલે શું? આ બધું ઇદમ સર્વ વર્ણન કરે છે. એ પેલા રસ, પેલા જળનું વર્ણન કર્યું, સૂર્યચંદ્રનું વર્ણન કર્યું, વેદનું વર્ણન કર્યું, વેદનું વર્ણન કર્યું, અને પછી આકાશનું વર્ણન કર્યું વગેરે, પુરુષનું વર્ણન કર્યું. તેવી રીતે નવમા શ્લોકમાં પુણ્યો ગંધ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ. પુણ્યો ગંધ, ગંધ એ પૃથ્વીનો ધર્મ છે. પૃથિવ્યાં ગંધ અસ્મિ, પૃથ્વીમાં ગંધ, પણ એમાં એક વિશેષણ આવ્યું પુણ્યો ગંધ. આ ગંધ શબ્દ પુલ્લિંગ છે મારે, પુણ્યો ગંધ. પૃથ્વીમાં પુણ્ય ગંધ છું, પવિત્ર ગંધ છું, સુગંધ છું. તેજસ ચાસ્મિ વિભાવસૌ, વિભાવસૌ એટલે અગ્નિ, અગ્નિમાં તેજ છું. જીવનમ સર્વભૂતેષુ, બધા ભૂતોમાં બધા પ્રાણીમાં જીવન છું, જેને કારણે જીવંત છે. તપશ્ચાસ્મિ તપસ્વી, તપસ્વી હું તપ છું. સમજાવે છે ભાઈ, પૃથ્વ્યાં ચ હું પુણ્યો ગંધ અસ્મિ, પૃથ્વીમાં હું પુણ્ય ગંધ છું. પેલા બધામાં આકાશમાં શબ્દ એટલું જ કહેવામાં આવ્યું, સૂર્યચંદ્રમાં તેજ કહેવામાં આવ્યું. પૃથ્વીની વાત થઈ ત્યારે પુણ્ય ગંધ, ગંધમાં પુણ્ય વિશેષણ ઉમેરવામાં આવ્યું. પેલા પુણ્ય તેજ એવું ના કર્યું, પુણ્ય શબ્દ એવું ના કર્યું, પુણ્ય ગંધ એવું કર્યું. એ કહે છે કે પુણ્ય એટલે શું કહેવાય ભાઈ? આ ગંધમાં પુણ્ય એટલે શું? પવિત્ર એટલે મનોહરા, મનનું હરણ કરનારી ગંધ. કેટલી ગંધ હોય છે, કેવી છે? મનમાં જુગુપ્સા ઉત્પન્ન કરનારી હોય છે, ત્રાસ ઉત્પન્ન કરનારી, એવું નહીં. કેવી ગંધ? મનમાં મનોહર, મનનું હરણ કરનારી, એટલે પુણ્ય. મનો શુદ્ધ છે, શુદ્ધ ગંધ એ મનને ટૂંકમાં અત્યંત પ્રિય લાગનારી, પ્રસન્ન કરનારી, આનંદ આપનારી છે, મનનું હરણ કરનારી છે. એટલે પુણ્ય શબ્દનો અર્થ એવો કરવામાં આવ્યો કે ગંધને પુણ્ય સાથે શું સંબંધ છે ભાઈ? પુણ્ય કહો પવિત્ર, એટલે ટૂંકમાં સુગંધ, આપણા મનનું હરણ કરનારી, મને આનંદ આપનારી, એટલે શુદ્ધ. તો ભાઈ આ પુણ્ય ગંધ શું અને પાપ ગંધ શું વસ્તુ છે? ગંધસ્ય મનોહરત્વ શુદ્ધત્વોક્તિ. આ પુણ્ય શબ્દનો અર્થ મનોહર કર્યું એટલે મનનું હરણ કરનારી, એટલે મન ભાવન, મનને ગમનારી અને શુદ્ધ. તો ભાઈ મનોહરત્વ શુદ્ધત્વોક્તિ, આ ગંધના કિસ્સામાં પુણ્ય કહ્યું કે મનોહરપણું કહ્યું, શુદ્ધપણું કહ્યું? અમાકાશાદી કારણભૂત રસ શબ્દાદિના ઉપલક્ષણાર્થમ, કે આ પુણ્ય બધે સમજી લેવાનું. રસોહમ અપમાં હું રસ છું જળમાં, જળમાં પુણ્ય રસ છું, ઉપલક્ષણ. એક જગ્યાએ કહ્યું ને એટલે બધે એને લગાડવાનું. તો એટલે કહે છે આકાશાદિ કારણ, અબ આકાશાદિ કારણભૂત રસ શબ્દાદિના, જળનું કારણ રસ છે એમાં પુણ્ય ઉમેરવાનું,
આકાશ મુકાણ શબ્દ પુણ્ય મુકા કે શબ્દ હજાર જાતના હોય છે ને. પેલો કાગડો સવારમાં શરૂ કરે, મોર પણ શરૂ કરી દે તો કૂતરા ફસવાનો ત્રાસ આપે છે ને આપણને ટૂંકમાં. એટલે બધા રસ આપણે મનોબંધ નથી હોતા, એટલે બધા શબ્દ બધા. તો આ તો કયો પુણ્ય શબ્દ છે, મનોહર શબ્દ છે. તેવી રીતે રસ પણ બધા સ્વાદ કેવા નથી હોતા. પેલી ટીકડી તમે ગળો તો આખી અડધો કલાક તમારે યાદ રહી જાય ટૂંકમાં, એટલી કડવી હોય આમ પસાર થાય ને આમ, તો તમને જાય જ નહીં અડધો કલાક. અમારે નાના હતા ત્યારે પેલી ત્રિફળા એવી હતી, હું તો ત્રિફળાની પેલી ગોળીઓ ગોળીઓ આવે એટલે સીધા ગળી જાવ તો ચૂર્ણ આવે, એ ચૂર્ણને પાણીમાં બરોબર મેળવવાનું, એ મળે નહીં જલ્દી બહુ વાર પછી ખાઈ પડે પીવાનું. એ જાય જ નહીં સ્વાદ ક્યાંય સુધી, પછી પીવું તો પડે. એટલે પિતાજી સામે બેઠા ના હોય મેળા પછી રણા છોડા પીવડા, અને રણા છોડા એમ કરતા કરતા પીવડા રણ છોડાય કે હવે પી જઈએ. પણ આ વસ્તુ કેવી છે, એ જે સ્વાદ છે ને રસ છે એને અમે પુણ્ય એટલે આ તો બહુ કડવો, એ મનોહર નથી. તો આ બધા જે જોકે હું એને આપણે એવું નહીં કહીએ કે કડવું એટલે ખોટું કહેવાય, એવું કહેવું ખોટી વાત છે. તો આપણને એવું લાગે હું કમણે મધુર રસ સારો લાગે એટલે બધાને સારો લાગે એવો નિયમ નથી, પણ જેને જે સારો લાગતો હોય પણ એટલે જે મનોહર. તો તેવી રીતે સ્વાદ પણ પુણ્ય, શબ્દ પણ પુણ્ય. તેમ પછી બીજું પણ સમજી લેવાનું, સ્પર્શ પણ પુણ્ય. સ્પર્શે જાત જાતના બધા હોય છે એટલે એટલે જે સ્પર્શ થાય આપણે જેવું દાજી જઈએ ટૂંકમાં સ્પર્શ પણ પાપ હોય શકે. અને તે રીતે પછી બીજું કયું ટૂંકમાં શબ્દ સ્પર્શ રૂપ હા રંગ વગેરે. તો આ પ્રકારે પંચાના એવી પૃથ્વી કારણાના ગંધરસાદીના વાસ્તવ ટૂંકમાં યન મનોહરત્વ. આ પાંચે પાંચ મૂળભૂત મનોહર છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સર્જાયેલા છે, જે કારણભૂત છે, બધા પુણ્ય છે, શુદ્ધ છે, મનોહર છે. તો ક્યાં કહે છે યોગી પ્રત્યક્ષમ, યોગી લોકો આ પ્રકારે પુણ્ય ગંધ એ લોકો આ પ્રકારે શબ્દનો સ્પર્શનો રૂપ રસ ગંધનો અનુભવ કરતા હોય છે. એ જે મહાભૂત પર વિજય પ્રાપ્ત કરે એ એ સ્તર પ્રાપ્ત કરે એ મનનો, તો એમને એ પ્રકારે યોગીને આવી ઉત્તમ ગંધનો અનુભવ થાય, ઉત્તમ સ્વાદનો અનુભવ થાય, ઉત્તમ સ્પર્શનો, ઉત્તમ શબ્દનો, ઉત્તમ પ્રકાશનો. યોગી પ્રત્યક્ષમ એનું પ્રમાણ છે ખરું, ભલે આપણા અનુભવનો વિષય ના હોય પણ ગંધ રસાદ્યના વાસ્તવમ યન મનોહરત્વ, આ ગંધ રસ વગેરેનું વાસ્તવિક મનોહરત્વ છે, પુણ્યત્વ છે, શુદ્ધત્વ છે, એ ક્યાં છે? તો યોગી પ્રત્યક્ષ યોગી લોકોના અનુભવનો વિષય છે, એ લોકોના એવિડન્સ પરથી એટલે એ લોકોના કહેવાથી આપણે સમજી શકીએ છીએ કે આ વસ્તુ છે. આપણો અનુભવ દુષ્ટત્વનો છે, આપણો અનુભવ તો પસાર થાય એટલે ખાધા લસણ જાત જાતની દુર્ગંધ આવે, દુર્ગંધ આપણો અનુભવ છે, એવો સ્વાદ વગેરે પંચાણ આવી. હા દુષ્ટત્વ તું આ દુર્ગંધ ક્યાંથી આવી ભાઈ? મૂળ તો સુગંધ જ છે, તો દુર્ગંધ આવી ક્યાંથી? એ સુગંધની વિકૃતિ દુર્ગંધ થઈ ગઈ. કેવી રીતે? કાર્ય દ્રવ્યાંતર સંસર્ગાદેવ જાયતે. એ સુગંધમાં બીજા દ્રવ્યો છે ને, કાર્યરૂપ બીજા દ્રવ્યો છે એ ભળી ગયા. આમ જ્યારે આવી રીતે પંચીકરણ થાય ત્યારે શુદ્ધ જે ગંધ જે પૃથ્વીમાં બીજા ચાર મહાભૂત ભળ્યા ને પાછા ભોક્તૃ કર્મ અનુરૂપેણ, એમાં આપણું પાપ કર્મ પણ જવાબદાર છે. એટલે આપણને જે ગંધ અનુભવ થાય છે ને બીજા દ્રવ્ય મળેલા હોય છે અને પાપને કારણે એ પ્રકારે થઈને આપણી પાસે આવે છે. ને જ્યારે દુર્ગંધ અનુભવ થાય ત્યારે સમજવું કે આપણા પાપ કર્મને કારણે એ સુગંધ બનીને આપણને આવી જાતનો અનુભવ જન્મ આવે છે. ન તો સ્વભાવ હતા, ગંધ સ્વભાવથી દુર્ગંધ નથી, પણ આપણું પાપ
બીજા બધા દ્રવ્યોને લઈ આવે છે, એમ કરીને એ સુગંધને દુર્ગંધ બનાવે ને આપણા અનુભવનો વિષય બનાવે છે. તેવી રીતે આપણું પાપ છે ને એ જ આ ભસવું હોય ટૂંકમાં. આજે હવે જે શબ્દ છે એને હવે રીતે કર્કશ બનાવે છે ને. કોણ બનાવે છે? આપણું પોતાનું કર્મ. આપણે આજકાલ આપણું કર્મ બહુ છે, બહુ ટૂંકમાં કૂતરાઓ અને વાંદરાઓ અને સવારમાં પણમાં 4:30 વાંદરામાં કૂવા શરૂ કરી દે છે, મોર શરૂ કરી દે, કાગડા શરૂ કરી દે, કૂતરા શરૂ કરી દે. જીવ આપણું નસીબ ટૂંકમાં પાપ કોરોના જોડે જોડે આ પાપ કર્મ પણ આપણું આવ્યું છે. એટલે અહીં કહે છે શબ્દ છે, મૂળ તો મનોહર જ છે, પણ આપણા કર્મ પ્રમાણે એમાં બીજા દ્રવ્યો ઉમેરાય ને એ આપણામાં આવા અનુભવનો વિષય બને છે. એટલે સ્વભાવતાથી સ્વભાવથી ગંધ એવી નથી, એમ સંસ્કૃત ગંધ એવું નથી એમ કહેવાય, પણ ગુજરાતીમાં ગંધ કેવી કહેવાય છે, ગંધ કેવું નથી કહેતા. યો મનોહર શુદ્ધ ગંધ તે રૂપે પૃથ્વ્યામ તિષ્ઠામી. ભગવાન કહે કે હું ગંધ રૂપે છે, ભગવાન તમે આવા છો એવું કહે ને કોઈ, કેમ સ્પષ્ટતા કેમ કરવી પડી કે ભાઈ આ જે ગંધ, અરે રામા ભગવાન આવો છે કે નહીં? નહીં ભાઈ, તને તને હું તો સુગંધ રૂપે જ છું. જો મનોહર શુદ્ધો ગંધ, જે મનોહર છે, મનનું હરણ કરનારે છે, મને પ્રસન્ન કરનારે જે શુદ્ધ ગંધ છે, એ રૂપે જ હું પૃથ્વીમાં રહેલો છું. દુર્ગંધ તને અનુભવ એ મારો જ અનુભવ છે, એ પાપ કર્મના કારણે હું તમને એ રીતે અનુભવાવું છું, એમાં હું તો જ પણ મનોહર શુદ્ધ ગંધ જ છું. કેવાનો વાત એ છે, નહીં તકલીફ થઈ જાય ને કે ગંધની વાત કેમ કર, આમ તેજમાં એ બધા આપણે એવું કહેતો સુધી હોતો, પણ આ ગંધમાં થાય છે. એટલે ગંધાત્મકે સ્વકારણમય પૃથ્વી પ્રોતા, ટૂંકમાં જે મનોહર શુદ્ધ ગંધ છું એવા કારણરૂપ મારામાં આ પૃથ્વી કાર્ય છે, પરોવાયેલી છે, મારી સત્તાની સદાવાન છે. મહી ગંધમય આત્મના તિષ્ઠતે ઇત્યર્થ. તો મારામાં આ જે ગંધ સ્વરૂપ છું એમાં આ પૃથ્વી પરોવાયેલી છે, અથવાત મારે કારણે સત્તા પ્રાપ્ત કરે છે. હું પૃથ્વીના રૂપમાં જમણ કહેવાય સીધી રીતે વિભાવસો લગ્ન અહમ તેજ અસ્મી. તો અગ્નિમાં હું તેજ રૂપે, તેજ સ્વરૂપે સ્વકારણમય અગ્નિ પ્રોત, અર્થાત તેજ શું છે? અગ્નિનું કારણ છે. તો કારણરૂપ તેજ જે હું છું એમાં આ કાર્યરૂપ અગ્નિ છે એ પરોવાયેલો છે. એટલે મારા આત્માના તેજ સ્વરૂપે મય તિષ્ઠતી, અગ્નિ સત્તા પ્રાપ્ત કરે છે કોને કારણે? તેજ રૂપી હું એમાં છું, એ કારણ રૂપી હું છું માટે અગ્નિ એમ હોવા પણ પ્રાપ્ત કરે છે, અને તેથી તેજ સ્વરૂપ હું માં અગ્નિ પરોવાયેલો છે, અથવા હું અગ્નિમાં તેજ રૂપે રહેલો છું. ત્યાં તો ગીતામાં બીજે તો મધુસૂદન એ તો કહે છે આ બધું ઉપાસના માટે છે, આ બધી ભગવાનની વિભૂતિનું વર્ણન કરવામાં આવ્યું ધ્યાન માટે. અહીં બહુ વ્યવસ્થિત રીતે માત્ર ઉપનિષદની જેમ જ આ એક એક જ્ઞાનથી સર્વ જ્ઞાન એ પ્રકારે જ અહીંયા નિરૂપણ કરવામાં આવે છે. ત્યાં આગળ આ ભક્તિ યોગ છે, ભક્તિનો પ્રકરણ છે, માટે ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરી રહ્યા છે શેના માટે? ધ્યાન માટે. આ રીતે ધ્યાન કરી શકે અર્જુન કે હું બધામાં વ્યાપ્ત છું. અહીં તો સ્પષ્ટ રીતે અદ્વિતીયતાનું નિરૂપણ થઈ રહ્યું છે, થઈ શકે. સ્વકારણે મે અગ્નિ પ્રોત મત સત્તયા તેજોમય ભૂત્વા. અગ્નિ તેજોમય કેમ છે? તેજ રૂપી હું એમાં રહેલો છું માટે મારે કારણે અગ્નિ તેજોમય છે, અને એ રીતે તેજ સ્વરૂપ માનવા એ પરોવાયેલો છે, રહેલો છે. પુણ્યો ગંધ પૃથ્વ્યામ છે તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ. સર્વભૂતે સર્વેષુ ભૂતેષુ,
सर्व समासे सर्वेषु भूतेषु अहम् जीवनम् अस्मि। बड़ा भूतों में बड़ा प्राणियों में हूँ कौन छु? जीवन छु। जीवन ले छु? जीवन कारण। जीवन शब्द जीवन कारण समझवा। तो जीवन नो जे कारण छु अन्नादि अन्न वगैरह छे ने ए जीवन नो कारण छे। अन्न थी प्राण टके छे ने प्राण थी जीवन टके छे। तो अन्न वगैरह छे ए प्राणी ना जीवन नो कारण छे। भगवान के अन्न रूप में हूँ छु ते रूपेण भुक्तान्न रसात्मना प्राणी छु तिष्ठामि। तो भगवान अन्न रूपे प्राणी मेरे अन्न रूप शु भुक्तन भुक्तन्न रसात्मना जे अन्न आपणे खाईए छे ए अन्न रसमां परिणमे छे। ए रस आपणा देवने आ देहने जीवनता जीवन आपे छे। अन्न सीधे सीधू प्राण टकावतो नथी। अन्न नुं रसमां रूपांतर थाय छे અને રસ છે આ દેહને ટકાવી રહ્યો છે જીવન આપી રહ્યો છે। એટલે આમ તો ભગવાન કે રસ રૂપે હું છું એ કેવો છે અન્નનો રસ। તો આ રીતે જીવનમ જીવન કારણમ અન્નાદિ તે રૂપેણ અન્ન વગેરે જે કે આપણા જીવવા માટે જરૂરી છે બધું અન્ન પણ જોઈએ ને જળ પણ જોઈએ ને જે કંઈ જોઈતું હોય તો એ બધા રૂપે હું આ દેહમાં રહેલો છું પ્રાણી છું તિષ્ઠામી। તથા તે અંદર સાત્મકે સ્વકારણેમય પ્રોતાહ તેથી આ બધા પ્રાણીઓ જે છે એ સમા પ્રોત છે સમા પરવાયેલા છે। અંદર સાત્મક હું જે છું એ બધા પ્રાણીઓ પરવાયેલા છે એ મારે કારણે છે મારાથી અલગ નથી। તથા મત્સત્તયા અંદરસ્મયા ભૂત્વા તદાત્મનામયી અંદરસાત્મક તિષ્ઠંતિ। બધા પ્રાણીઓ કેવા છે અંદરસ સવા એષ પુરુષ અંદરસમય કહેવામાં આવે ને ત્યાં તૈતરીય ઉપનિષદમાં। એટલે પૃથિવ્યા ઔષધ્ય ઔષધય ઔષધેભ્યો અન્નમ અન્નાત પુરુષ એટલે શરીર તસ્માત એટલે સવા એષ પુરુષ અંદરસમય। આ પુરુષ કહો આ શરીર છે કેવું છે અંદર સમય છે ભગવાન અંદર સમય હું એમાં આ બધા પ્રાણીઓ બધા જીવો શરીર બધા રહેલા છે પરોવાયેલા છે। તપશ્ચાસ્મિ તપસ્વીશુ તપ કૃચ્છ ચાંદ્રાયણાદિકમ ચિત્તૈકાગ્રમ વા। ચાલો તપના ભિન્ન અર્થ કર્યા છે કૃચ્છ ચાંદ્રાયણ ભિન્ન ભિન્ન પ્રકારનો ઉપવાસ કરવા શરીરનું શોષણ કરવું એ અથવા મૂળ તપ કહ્યું છે ચિત્ત એકાગ્રમ મનુષ્ય કહેવામાં આવ્યું કે મૂળ તપ કહ્યું છે ચિત્તની એકાગ્રતા એ તપશ્ચર્યા છે। અથવા પંચાગ્નિ મધ્ય અવસ્થાન પાંચ અગ્નિની મધ્યમાં આવી આવી ગરમી હોય ને ત્યારે બહાર તડકામાં બેસું સૂર્યની છે અને ચાર બાજુ અગ્નિ પાસે પ્રગટાવાનો એ વ્રતના વિચારો આ દિવસોમાં બપોરે સૂર્ય માથા પર છે તે વખતે આ યોગી લોકો બહાર બેસે સૂર્ય નીચે ચાર બાજુ અગ્નિ પ્રગટાવે એને પંચાગ્નિ કહેવાય અને પછી તપ કરે। આવી રીતે પંચાગ્નિ મધ્ય અવસ્થાન વા આવું તપશ્ચર્યા પણ હોય આવું તપશ્ચર્યા વાન પ્રસ્થય કરવાની હોય છે ટૂંકમાં શ્રીમદ ભાગવતના એકાદશ કરવા વાણ પ્રશ્નનું વર્ણન સાંભળે તો આપણે જન્મમાં લેવા પડે તપશ્ચર્યા કરવા માટે ચોમાસ શિયાળામાં પાણીમાં ભરવાનું ઉદાહરણમાં આવી રીતે કરવાનું વગેરે વગેરે તે તપસ આવું જે તપ કરે તપસ્વી કહેવાય તપસ્વીન સ્વીન પ્રત્યે લાગ્યો તપસને વિન પ્રત્યે લાગ્યો તો આવા તપસ્વીઓ જે છે એમાં તપ રૂપે હું રહેલો છું। ટૂંકમાં તપસ્વી કોણ બનેલો તપનો બનેલો છે એમ કહેવાય એને તપસ્વી કહેવાય। તતસ્થે તપો એમાં પ્રોતા તો આ પ્રકારે જો કે આ જો તપ અને તપસ્વીનો સંબંધ એના જુદા પ્રકારનો છે। અત્યાર સુધી જે બધું કહેવામાં આવ્યું ને એ બધું ઉપાદાના કારણને કાર્ય એવું કહેવામાં આવ્યું। આ તેજ છે ને અગ્નિનું ઉપાદાન કારણ છે પ્રકાશ છે સૂર્યનું ઉપાદાન કારણ છે રસ જળનું ઉપાદાન કારણ છે એ રીતે તપ છે તપસ્વીનું ઉપાદાન કારણ નથી। એટલે પછી એવો એમ પ્રશ્ન કરે છે કે ભાઈ આ બધાની એ હરોળમાંને મૂકવામાં આવ્યું ને
બીજા પદનું વર્ણન કરવામાં જોડો જોડે ભગવાન કે તપસ્યાસ્મિ તપસ્વી છું, તપસ્વી માં હું તપ છું, પણ તપ કઈ તપસ્વીનું ઉપાદાન કારણ નથી, એનો ધર્મ છે. નનુ 409 પાન પર કહે, તપસ્વીના તપસ તું અપામ રસવત કારણ ન ભવતી. આ રસ છે એને 409 પાન પર બીજી પંક્તિમાં કે રસ છે એને એ તો જળનું ઉપાદાન કારણ છે, બરોબર છે, એવી તપસ્વી છે એનું તપ કે ઉપાદાન કારણ નથી. કિંતુ ધર્મ તપસ્વી કોને, તપસરૂપી ધર્મ ધરાવનારને તપસ્વી કહેવાય, એ ધર્મ છે. આ રસ જળનું સ્વરૂપ છે, એનું કારણ છે. તપસ કારણત્વે સિદ્ધે ખલુ, તમે બી તપસ્વીને તપમાં, તમે તપરૂપે તપસ્વીમાં છો, તપસ્વી તમા પ્રોત છે, એવું ક્યારે કહેવાય? તપસને તમે તપસનું કારણ સમજાવો તો. અત્યાર સુધી તમે જે કહ્યું ભગવાને એ દરેક કારણમાં કાર્ય પરવાનું છે, તેવી રીતે તપસને તમે તપસનું કારણ પહેલા સમજાવો, પછી કહી શકો કે તપસ્વી તપમાં રહેલો છે, નહીં તો કેવી રીતે કહેવાય? એટલે તપસ કારણત્વે સિદ્ધે ખલું, તમે તપસને તપસ્વીનું કારણ પહેલા સિદ્ધ કરો, ત્યાર પછી કહી શકો કે આ તપસ્વી છે, એ તપસરૂપી કારણમાં રહેલો છે. તદ અભાવે કથમ ઉચ્યતે, પણ આ તપસ જ્યારે તપસ્વીનું કારણ નથી, એ તમે સિદ્ધ કર્યું નથી, એ સિવાય તમે કેમ કહી શકો કે તપરૂપ આપનામાં તપસ્વી રહેલો છે? તપશ્ચાસ્મિ તપસ્વી છું કહી દીધું, પહેલા સિદ્ધ કરો કે તપસ છે, તપસ્વીનું કારણ છે, પણ ધર્મ છે. તો કે ન ધર્મસ્યાપી તપસ, તો એ બધી ટૂંકમાં પુરવાર કહે, લાંબુ લાંબુ ટૂંકમાં કે ના ના, ધર્મ પણ એ જ કક્ષામાં જ આવે છે. ધર્મ પણ ભલે આ તપસ, તપસ એ તપસ્વીનો ધર્મ છે, કે એવું બીજે પણ આવશે આગળ, બલમ બલવતામ ચાહમ વગેરે વગેરે, એટલે બધી જગ્યાએ ઉપાદાન કારણ હોય એવું નથી, પણ ધર્મ છે. એ ધર્મ ધરાવનાર ધર્મ રહેલો છે એમ પણ કહેવાય. એટલે આ પ્રકારે ધર્મીણ ધર્મ સ્વરૂપે, એક રીતે જોવા જઈએ તો આ ધર્મી છે એને ધર્મ એનું સ્વરૂપ છે, અંતેથી આ ધર્મી ધર્મમાં રહેલો છે, ધર્મ એનો આત્મા છે કહી શકાય. ધર્માત્રસ્ય મત સ્વરૂપત્વમ ધર્મીણામ વગેરે વગેરે, ટૂંકમાં આ તેથી વાસ્તવમાં મુખ્ય તપસ્વીનું મુખ્ય વસ્તુ તો તપસ જ છે, એ ધર્મ જ મુખ્ય વસ્તુ છે, અને એ રીતે એમાં જે રહેલો છે એને કારણે તપસ્વી કહેવાય છે, અંતેથી એ મારે કારણે તપસ્વી કહેવાય, મારા કરતા ભિન્ન નથી, અને એ રીતે એ મારો પરવાયેલો છે એમ કહી શકાય વગેરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.